સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારી દિશાની મુખપતે બાળકીનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચર્યા બાદ આ બાળકીનું ગળું કાપીને બર્બરતાપૂર્વક હત્યા કરનાર નરાધમ સામે અત્યારે સૌ કોઈ ફિટકાર વર્ષાવી રહ્યા છે. ત્યારે આ જધન્ય કૃત્ય આચરનાર શખ્સ સામે તેના જ પરિવારના સભ્યે રોષ વ્યક્ત કર્યો છે અને આટલી હીન શોધ ધરાવતા આ શખ્સને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે. આ છે કિશોરભાઈ માળીનો પરિવાર. તેમના પરિવારમાં અત્યારે માતમ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેનું કારણ બીજું તો કોઈ જ નહીં પરંતુ તેમનો જ પુત્ર છે. ડીસા શહેરના સિંહનગર વિસ્તારમાંથી એક 12 વર્ષની અબુલ બાળકીનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચર્યા બાદ આ માસૂમ બાળકીનું ગળું કાપીને બર્બરતાપૂર્વક હત્યા કરનાર શખ્સ બીજું તો કોઈ જ નહીં પરંતુ તેમના જ પરિવારનો શખ્સ છે અને તેના આ હીન કૃત્યને લઈ આજે આ પરિવાર દુઃખી છે. આ પરિવાર પણ ભોગ બનનાર દીકરીને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યો છે. સાથે સાથે વ્યતીત થયેલા આ પરિવારે તેમના જ પરિવારના આ કલંકને હંમેશા માટે પરિવારથી દૂર કરી દીધો છે. આ પરિવાર અત્યારે ખૂબ જ દુઃખી છે. અબુલ દીકરીને ન્યાય મળે તે માટે પરિવારે માંગ કરી છે કે જો તેમના જ પુત્રની વિરોધમાં વકીલ રોકો પડશે તો આ પરિવાર અબુલ દીકરી સાથે ઘટેલી ઘટનાને લઈ ન્યાય અપાવવા માટે પોતાના ખર્ચે જ વકીલ રોકશે. મારા દુઃખદ સાથે કહેવું પડે છે કે મારો પુત્ર નીતિન આ બહુ ખરાબ કૃત્ય કરી નાખ્યું છે. અમારે એને હાથે સમજણ એને સમજણથી આ કૃત્ય કરી નાખ્યું. બહુ દુઃખદ ઘટના છે. સામેવાળી પણ મારી દીકરી જ છે સામેવાળી. અને સરકાર આ બાબતે સરકાર ન્યાયાધીશ સરકારશ્રી જે પણ સજા કરશે એમાં અમારો સંપૂર્ણ સહયોગ સરકારશ્રીના સાથે રહેશે. બહુ દુઃખદ ઘટના છે. એને માનસિક વૃત્તિ જ આ ખરાબ કૃત્ય કરી નાખી છે. અમે ખૂબ દુઃખી છીએ. અને સરકારશ્રી જે કોઈ એની જે કોઈ એને સજા થશે એમાં અમે પૂરેપૂરો સહયોગ આપવા તૈયાર છીએ. હવે આ જે ઘટના બની છે એ અમારા મોટાભાઈનો દીકરો છે, ભત્રીજો મારે થાય છે. બહુ એને હીન કૃત્ય કર્યું છે જેનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. ને અમે એને કહેવાનો મતલબ કે અમે એને અમારા પરિવારમાંથી એને બાકાત કરી નાખ્યો છે. આવું કૃત્ય કરે એ અમારા પરિવારમાં કોઈ સભ્ય હોઈ ન શકે, જે હજી સુધી અમે કલ્પી નથી શકતા કે આવો કોઈ છોકરો અમારા પરિવારમાંથી હોય. બરાબર. હવે બીજું કે સરકારશ્રી કોર્ટ ન્યાયાધીશ બધાને અમારી રિક્વેસ્ટ છે કે આવું કૃત્ય કરનારને સખતમાં સખત સજા થવી જોઈએ. કારણ કે અમે જ્યારે આવી બિના જ્યારે અમે છાપામાં કે અખબાર ટીવીમાં કે અમે દેખીએ ત્યારે અમે બધાએ સોશિયલ મીડિયામાં અમે પોતે વાયરલ કરતા હોઈએ કે આવા માણસોને સખતમાં સખત સજા થવી જોઈએ. આજે ખબર નહીં કયા પરભવને અમારે કોઈ એવું કૃત્ય આવ્યું કે જે અમારા ઘરમાં આવું ઘટના બની કે જેને અમે પૂરા પરિવાર સાથે અમે એનો સખત વિરોધમાં છીએ. અમે એના કોઈ સંપર્કમાં હવે રહેવા નથી માગતા. અમારા ઘરના જે અમે 13 સભ્ય છીએ તો હવે અમે એમ સમજીએ છીએ કે અમે 12 સભ્ય જ છીએ. કારણ કે અમે એને અમારા સભ્ય બનાવવા નથી માગતા. બરાબર. કારણ કે અમારા ઘરવાળા બધા દુઃખી દુઃખી થઈ ગયા આવું સાંભળીને. અમે અમારા જીવનમાં કદી માખીએ મારી નથી શકતા ને આને આવું હીન કૃત્ય કર્યું છે તો જેના કારણે અમે બધા દુઃખી થઈ ગયા છે. ને આજે અમે જે છોકરી અંગાત એ જે નીતિનને મામાની જ છોકરી છે એના અંગાત એને આવું કૃત્ય થયું છે તો અમે એ દીકરી અમારી દીકરી બરાબર જ છે તો અમે લાગણીથી એ પરિવારની અમે સાથે છીએ. ને બાકી આ છોકરાને અમારા સરકારશ્રી અગર એને કોઈ એવી સજા કરશે કે સજા કર્યા પછી છૂટીને જો એ આવશે તો અમારા ઘરના દરવાજા એના માટે આ જીવન બંધ રહેશે. અમે એને અમારા સભ્ય માનવા તૈયાર નથી. અમારા પરિવારે બધાએ એક જ નિયમ લીધો છે કે હવે આ માણસ અમારા ઘરમાં નહીં ચાલે. ડીસામાં એક અબોલ બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યા બાદ તેનું ગળું કાપીને બર્બરતાપૂર્વક હત્યા કરવામાં આવેલી ઘટનાની પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આજે સાંજે ડીસા ખાતે આ અબોલ દીકરીને ન્યાય મળી રહે તે માટે વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
અને આજે સાંજે ડીસા શહેરમાં આવેલા સાંઈબાબા મંદિર ખાતે દુષ્કર્મનો ભોગ બનનાર આ બાળકીને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતા અને કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલી જન્મેદનીએ પીડિત બાળકીના પરિવાર સાથે ખડે પગે ઊભા રહેવાની ખાતરી આપવા ઉપરાંત આટલું હીન કૃત્ય આચરનાર નીતિન માળીને ઝડપીમાં ઝડપી ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. આ ઉપરાંત હાથમાં બેનરો લઈને નાની બાળકીઓ પણ જોડાઈ હતી અને સરકાર જાગે તેમજ દુષ્કર્મ આચરનાર અને કરપીણ હત્યા કરનારને જલ્દીથી જલ્દી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી છે. ડીસામાં બનેલી આ કરપીણ ઘટનાને અંગે બીકે ન્યૂઝ ચેનલ પણ આ બાળકીના પરિવારને સમર્થનમાં છે અને બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ આ બાળકીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. બીકે ન્યૂઝ ચેનલ પણ માંગ કરી રહી છે કે આવું હીન કૃત્ય આચરનાર શખ્સને તાત્કાલિક ઝડપીમાં ઝડપી કડકમાં કડક સજા આપવામાં આવે.